हेलो बाटू के छु मजा में साथे माटा नु वेकेशन मारियो मजा आवी जन्माष्टमी उजवी घरे सरस बहु मजा आवी। હવે આપણે જીકે માં નવો ટોપિક લઈએ તો એ ટોપિક નું નામ છે હવા। હવે હવા જ ના હોય તો આપણે જીવી શકીએ નહીં। હવા માટે તમારે ટોપિક શીખવા માટે બેગ માંથી સામાન્ય જ્ઞાન ની બુક કાઢવાની છે, બરાબર છે? એ બુક કાઢી પેજ નંબર 23 એમાં હવા ના થોડાક ને બોર્ડ પર ચિત્ર દોર્યા છે। ક્યાં ક્યાં? પતંગ, બલૂન, મીણબત્તી અને બોટ, એ પણ સઢવાની, બરાબર છે? હવે આપણે કાંઈક ચગાવીએ તો શેની જરૂર પડે? હવાની। તમારે બલૂન ફૂલાવો છે, શેની જરૂર પડે? હવાની। ચલો મારે કેન્ડલ ચાલુ કરવી છે, શેની જરૂર પડે? હવાની। અગ્નિને પ્રેટાવવા માટે પણ હવાની જરૂર પડે। દરેક સજીવને જીવવા માટે હવાની જરૂર પડે। હવા આપણે જોઈ શકીએ છીએ? નહીં, હવા આપણે જોઈ શકાતી નથી, પણ એનો અનુભવ થાય છે। હું અત્યારે ફેન ચાલુ કરું તો હવા મને આવું, પણ હું હવા જોઈ શકતી નથી। હવાને વજન હોય શું હોય? હવાને વજન હોય। હવા આપણી આસપાસ છે, પણ આપણે એને જોઈ શકતા નથી। હવા જગ્યા હતી, શું તો કે જગ્યા। અગ્નિને પ્રગટાવવા માટે શેની જરૂર પડે? તો કે હવાની। હું તમને કહું, નાક બંધ કરી દો, આંખ બંધ કરી દો, કાન બંધ કરી દો, તો આપણને શું થાય? ગુંગળામણ। શું થાય? ગુંગળામણ। હવા વગર જીવી શકાય નહીં। હવે તમને આ ઉપર સરસ મજાના ક્વેશ્ચન આપ્યા છે, એક્ટિવિટી આપી છે, પણ હું તમને હવાના રિસોર્સ બતાવીશ, કેવી રીતે પ્રગટે અને હવા વગર કેવી રીતે અગ્નિ હેલો બાળકો, તમે લોકો એ બેગમાંથી બુક કાઢી જ હશે ઓલરેડી, અને નવું ચેપ્ટર પણ કાઢી રાખ્યું હશે। એ હવાના ચિત્ર આપ્યા છે, બરાબર છે? એક બોય છે, એ હવા ભરે છે, શેમાં? બલૂનમાં। શેમાં હવા ભરે છે? બલૂનમાં। પછી તમે લોકો એરપોર્ટ ગયા હશો, પ્લેનમાં બેઠા હશો, પ્લેનને ઉડવા માટે પણ શેની જરૂર પડે? હવાની। તો એ રન આઉટ કરે ને પછી એ લોકો ચાલુ સ્ટાર્ટ કરે। હવે આ ચિત્ર આપ્યું છે, એ બર્ડ્સ છે, પક્ષીઓ। પક્ષીઓને એ શેની જરૂર પડે? હવાની। આપણે મકર સંક્રાંત આવે છે તહેવાર, એમાં આપણે ટેરેસ ઉપર જઈએ છીએ અને શું ચગાવીએ છીએ? પતંગ। પતંગને ઉડવા માટે શું જોઈએ? હવા। હવે વચ્ચે ચિત્ર આપ્યું છે, એ કેન્ડલ છે, શું છે? મીણબત્તી। એને પ્રગટાવી હોય તો પણ હવાની જરૂર પડે। હવે અહીંયા કપડાં સૂકવ્યા છે, કપડાંને સૂકવવા માટે શેની જરૂર પડે? હવાની। હવે આ છે, તમે લોકો બોટમાં બેઠા છો, બોટ જોઈ છે તમે લોકો? સીમાં ગયા છો બધા દરિયે કિનારે ફરવા? ત્યાં બોટ હોય, સ્ટીમર હોય, હે, ઘણી સઢવાળી બોટ હોય, હવે સઢને આગળ બોટને ચાલવા માટે શેની જરૂર પડે? હવાની। સમજાઈ ગયું? હવે બે એક્સપેરિમેન્ટ હું કાંઈ કરવાની છું, એક હવે જોવું જોઈએ મારી પાસે શું છે, પિંક કલરનું બલૂન, બલૂનમાં જ મેં શું ભરી છે? હવા, બરાબર છે? હવે મસ્ત મજાનો આપણે એક પ્રયોગ કરીએ તો, હવે આગળ પ્રયોગ કરીએ તો મારી પાસે અત્યારે શું શું ઉપલબ્ધ છે? ગ્લાસ, દીવો અને બાકસ, બરાબર? તમે ઘરે પણ કરી શકો છો। હવે આ માચિસથી હું આ મીણબત્તીવાળો દીવો પ્રગટાવું છું, બરાબર છે? જો બધા બરાબર છે, દીવો પ્રગટી ગયો? હા, પ્રગટી ગયો, બરાબર છે? મસ્ત મજાનો દીવો પ્રગટી ગયો, તમે પણ જોઈ શકો છો। હવે હું એમના ઉપર કાચનો ગ્લાસ મૂકું છું। હવે તમે 5 મિનિટ, 1-2 સેકન્ડ માટે એની રાહ જુઓ, જુઓ શું અંદર પ્રોસેસ થાય છે। દીવો છે એ ઓલવાઈ ગયો, દીવો છે એ ઓલવાઈ ગયો, માટે અગ્નિને પ્રગટાવવા માટે પણ શેની જરૂર પડે છે? હવાની। તમને હવા વિશે સમજાઈ ગયું ને, બરાબર?